एक तरफ कोरोना काल बीजी तरफ चीन और भारत विवाद ने वे राहुल गांधी सतत सरकार पर प्रहार कर रहा है पीएम मोदी ने घेरवा प्रयास कर रा राहुल गांधी द्वारा चीने जमीन नहीं छीन तो जवान शहीद केम था आ प्रश्न राहुल गांधी द्वारा प्रधानमंत्री जी ने कहा था कि हिंदुस्तान की एक इंच जमीन किसी ने नहीं ली कोई हिंदुस्तान के अंदर नहीं आया मगर सुनने को मिल रहा है लोग कह रहे हैं सैटेलाइट फोटोग्राफ्स में दिखाई दे रहा है लद्दाख की जनता कह रही है आर्मी के रिटायर्ड जनरल्स कह रहे हैं कि चाइना ने हमारी जमीन छीनी है एक जगह नहीं बल्कि तीन जगह चाइना ने हमारी जमीन छीनी है प्रधानमंत्री जी आपको सच बोलना ही पड़ेगा देश को बताना पड़ेगा घबराने की कोई जरूरत नहीं अगर आप कहेंगे कि जमीन नहीं गई और सचमुच में जमीन गई है तो चाइना का फायदा होगा हमें मिलकर इनसे लड़ना है और इनको उठा के है, निकालना है तो आपको सच बोलना पड़ेगा बिना घबराए बिना डरे आप बोलिए कि हाँ तो आज उनके हमारा संवाददाता अरुण शाह जुड़ाई गया अरुण રાહુલ ગાંધી દ્વારા દરેક વખતે પ્રયાસ કરવામાં આવતા હોય છે કે સરકારને ઘેરવામાં આવે છે કે આ વખતે કોરોના કાળ અને સાથે જ ચીન અને ભારત વચ્ચેના જે સંબંધો વણસી રહ્યા છે તેને લઈને પણ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યા તેમને ઘેરવાના હવે શું સ્થિતિ રાહુલ ગાંધીના નિવેદન બાદ દીપા સમગ્ર રીતે જોઈએ તો જે રીતે ચીન અને ભારતનો સીમા વિવાદ દિન પ્રતિદિન વકરતો જાય છે ખાસ કરીને ચીનનું વલણ જોઈએ તો બેધારી નીતિ જે રીતે અપનાવવામાં આવી રહી છે એક બીજું એક બાજુ કહી શકાય કે સીમા પર આક્રમણની તૈયારીઓ તેના દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી બાજુ કહેવાય કે સમજૂતીના પ્રયાસ પણ તેના દ્વારા કરવામાં આવી રહી છે કે ભારત જે વલણ અપનાવી રહ્યું છે તેને સહકાર આપવા માટે તેઓ સંમત થાય છે પરંતુ સર્વત્ર રીતે જોઈએ સમ સમગ્ર રીતે જોઈએ તો ચીન તેની અવરચંડાઈ હજુ પણ છોડતું નથી તેની પ્રતિ થયા વિના રહેતી નથી વાત કરીએ રાજકારણની દૃષ્ટિએ જોઈએ તો કોંગ્રેસ દ્વારા અત્યારે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એક બાજુ જોઈએ તો સેનાને ઇજન પૂરું પાડવું જોઈએ તેની બદલે બીજી બાજુ જોઈએ તો જે રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ હાલ તબક્કે કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તેના સંદર્ભમાં ભાજપને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવા માટેના આ પ્રયાસ થઈ રહ્યા હોય તેવું વિશ્લેષણાત્મક રીતે જો જોઈએ તો લાગી રહ્યું છે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એણે રાહુલ ગાંધીએ જે પૂછ્યો છે કે ચીનની જમીનના સંદર્ભમાં જે પણ જગ્યાએ આ પ્રયાસ કરવામાં આવ્યો છે તે જગ્યા જે જમીન છે તે ચીને પચાઈ પાડી છે તેવું કોંગ્રેસ માણી રહી છે અને તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે વાતનો સ્વીકાર કેમ કરતા નથી બીજી બાજુ સાથે સાથે તેમણે એ પણ વાત કરી છે કે ચીનની જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આ પ્રકારના કોઈ પણ કાર્યમાં ભારતની સાથે કોંગ્રેસ સંપૂર્ણતઃ આમાં તમારી સાથે જ છે એટલે કે સરકારની સાથે જ રહેશે એટલે જે પણ વાત હોય તેનો સત્ય જવાબ કોંગ્રેસ પાસે રાહુલ ગાંધીએ માગ્યો છે હવે સરકાર દ્વારા તેનો શું જવાબ આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંરક્ષણ પ્રધાન આનો શું જવાબ આપશે તે જોવાનું રહેશે જી દીપા બિલકુલ આભાર अरुण માહિતી માટે તો પ્રધાનમંત્રી મોદી અને સંરક્ષણ પ્રધાન શું નિવેદન આપે છે તેના પર હવે સૌ કોઈની નજર છે